નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. યોગ ઋષિનું ચિંતન, વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું, એ જ વિચાર ક્રાંતિનું લક્ષ્ય છે. સદજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં, પરંતુ અમારા સશક્ત વિચારોથી જ કરીએ છીએ. આપ આ વિચારોને ફેરવવામાં અમને મદદ કરો. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. સામાજિક વ્યવહારિકની કુશળતાના ગુપ્ત રહસ્યો. બીજાઓની સાથે એટલા માટે હળીમળીને ન જાઓ કે બીજા અને તમારી પ્રતિ આકર્ષણ જ ન રહે. બીજાથી એટલા બધા દૂર પણ ન રહો કે લોકો તમને મિથ્યાભિમાની અથવા દમંડી સમજે. મધ્ય માર્ગ શ્રેષ્ઠ છે. બીજાના ઘેરે જાઓ, હળો મળો, પરંતુ પોતાની ગુપ્ત વાતો તમારા મનમાં જ રાખો. તમારી પાસે ઘણી બધી ઉપયોગી મંત્રણાઓ, ગુપ્ત ભેદ, જ્ઞાન વિજ્ઞાન અને આવડત છે, એવી ધારણા લોકોના મનમાં રહેવી. જો કોઈ તમને ચીડવા, બાળવા કે અપમાનિત કરવા માટે કશું કહે, ઇશારો કરે, ધમકી આપી ગભરાવે, દિવાલો પર તમારી વિરુદ્ધ લખે, તો એની અવગણના કરવાથી અપમાન કરનારની અંતરની પીડા પહોંચે. ચીડવું એ એક પ્રકારનો ખરાબ સંકેત છે, જેને ગ્રહણ કરવાથી ચીડવનારને આનંદ મળે છે અને એની નોંધ ન લેવાથી એને દુઃખ થાય છે. ચીડવનારની વાતને ધ્યાનમાં જ ન લેવી એ ચીડવનાર સાથે સૌથી મોટી સજા છે. બધી જ અપ્રિય બાબતો વિરુદ્ધ તમે તમારો વ્યવહાર સામાન્ય જ રાખો. તમારા આ અડગ સ્વરૂપથી એ સાબિત થઈ જશે કે તમારી ઉપર ગારો કે અપમાન જેવી બાબતોની કોઈ અસર થતી નથી. અપમાન કરનારને માનસિક કલેશ માટે આટલું પૂરતું છે. કોઈની ખાનગી વાતને જે કોઈ તમને કહેવા ન માંગતું હોય તો ના સાંભળો કે ન જાણવાની ઈચ્છા ન રાખો. બીજી વ્યક્તિઓ જ્યારે પોતાની ખાનગી વાતને છુપાવવા માંગતી હોય તો એનો અર્થ એ થયો કે એ મનમાં તમારી મહાનતા, માનસિક શ્રેષ્ઠતાને સ્વીકારે છે, અથવા તો એ વ્યક્તિને તમારામાં વિશ્વાસ નથી. અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1952, પેજ નંબર 51. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.